ભારે વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કર્યું ઉદારતમ કૃષિ રાહત પેકેજ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મિશન છે કે જગતના તાત પર કોઈ આંચ ન આવે, તે ક્યારેય હતાશ ન થાય, તેઓ આત્મનિર્ભર બને અને તેમની મહેનતનું ફળ તેમને પૂરું મળે. જ્યારે જ્યારે ખેડૂતો પર પ્રાકૃતિક આફત વરસી છે ત્યારે ત્યારે ગુજરાત સરકાર તેમની પડખે ઊભી રહી છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં ખેડૂતોને માઠી અસર પહોંચી હતી. આ વરસાદમાં થયેલા ભારે નુકસાનને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આવી છે ખેડૂતોની વહારે. ધરતીપુત્રોને પડખે ઊભા રહેવાનો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કલ્યાણકારી અભિગમ. 33% કે તેથી વધુ નુકસાનીવાળા ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર દીઠ ₹13,000 સહાય ચૂકવાશે. SDRFના ધારાધોરણ મુજબ બિનપિયત પાક તરીકે વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ ₹6,800 ચૂકવાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ ₹6,200 મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. SDRFના ધારાધોરણો મુજબ ₹5,000થી ઓછી સહાય ચૂકવવા પાત્ર હોય તો પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ખાતા દીઠ ઓછામાં ઓછા ₹5,000 ગુજરાત સરકાર ચૂકવશે. ખેડૂતોએ કોઈ પણ ફી ચૂકવ્યા વિના તારીખ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આવો જાણીએ કેવી રીતે સરળતાથી ખેડૂતો મેળવી શકે છે સહાય. રાહત પેકેજનો લાભ મેળવવા ઈચ્છુક અસરગ્રસ્ત ખેડૂતોએ 8અ તલાટીનો વાવેતર દાખલો, 7-12 આધાર નંબર, બેંક ખાતાની વિગતો, પાસબુકની નકલ, મોબાઈલ નંબર સાથે તાલુકા વિકાસ અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના વાંધા સંમતિપત્ર તાલુકા વિકાસ અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. એક આધાર નંબર દીઠ 1 જ વાર સહાય મળી શકશે. આધાર નંબર ન હોય તો આધાર કાયદાની જોગવાઈ મુજબના જરૂરી દસ્તાવેજો સહાય માટે રજૂ કરી શકાશે. ખાતેદારોના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામું રજૂ કરવું અને કોઈ એક જ વારસદારને સહાય મળવા પાત્ર હોય તે અંગે અન્ય વારસદારો તથા અન્ય ખાતેદારો સંમતિનું સોગંદનામું રજૂ કરી શકશે. વન અધિકાર પત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને તથા વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ પુરાવાના આધારે સહાયનો લાભ મળી શકે છે. સરકારી, સહકારી અને સંસ્થાકીય જમીન ધારકોને આ સહાયનો લાભ મળી શકશે નહીં. તાત અડીખમ છે તો જ આ દેશ છે. આજે રાજ્યની 98 લાખ હેક્ટર કૃષિ લાયક જમીન પર લાખો ખેડૂતોની મહેનત મહેકે છે. ખેડૂતોના પરસેવા સાથે જ સરકારનું પ્રોત્સાહન ભરશે અને ગુજરાતની ધરા બનશે સોનું. ઉદારતમ કૃષિ રાહત પેકેજથી જગતના તાતને પડખે ઊભા રહેવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો છે આ કલ્યાણકારી અભિગમ. આવો કૃષિ વિકાસથી રાજ્યનો વિકાસ કરીએ અને રાષ્ટ્રના વિકાસમાં આપીએ યોગદાન. નુકસાનગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને મળશે આધાર. સદા ધરતીપુત્રોના વહારે ગુજરાત સરકાર. જય જય ગરવી ગુજરાત.